अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। श्री कृष्णाय वयम नमः। बोलो स्वामी नारायण भगवान की। तमे लोको मन में जो बोलिया के कहीं के मारा कान में हड़ताल पड़ी एवं कंईक थयुं। मने जे लोकोनी पाछळ हड़कायुं कूतरुं दौड़े अने मन में हड़हड़ करे ने ई लोको मन में जो बोलजो, बाकीना जेम हड़कारो करो एम भगवान ने बोलावजो। बोलो घनश्याम महाराज की। द्वारिकाधीश की। बालकृष्ण भगवान की। सदगुरु भगवान की। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। हर भगवान राम श्याम अने घनश्याम ना चरण में वंदन। मारा मात पिता मारा गुरु महाराज एमना चरण में वंदन। सद्गुरुदेव नित्य स्वरूपदास जी स्वामी ना चरण में वंदन। केपी स्वामी अन्य संतो पार्षदों अहीं उपस्थित रहेला दरेक वडिलो माताओ तेमज जीव मात्रना हृदय कमल में विराजमान परम तत्व दिव्य आत्मा ने मारा वंदन। आप सब ने मारा जाजा करीने जय स्वामीनारायण राधे राधे। घनश्याम नगरना आंगणे दिव्य महोत्सव मूर्ति प्राण प्रतिष्ठा अने साथे सद्गुरुदेव नित्य स्वरूपदास जी स्वामीनी आ दिव्य वाणीनो आप सौने लाभ मळ्यो छे त્યારે અને સૌ પ્રથમ જ્યારે અહીંયા આવવા માટેનું આમંત્રણ મળ્યું છે ને ઘનશ્યામ નગરના લોકોનું, તો આમંત્રણ મળ્યું ન મળ્યું, જોકે કંકોત્રી દેવા છે એક રણછોડભાઈને, લોકો મને સુખપુર મુકામે બાપજી કથામાં આવ્યા હતા, પણ મેં એને કીધું હતું કે કંકોત્રી દેવા તમે આવ્યા છો પણ મને બહુ મોટી કંકોત્રી મળી ગઈ છે સ્વામીના મોઢામાંથી, એટલે મારે બીજી છપાયેલી કંકોત્રીની જરૂર નથી રહેતી હવે। આજનો આ દિવ્ય પ્રસંગ, બહુ સુંદર કથાઓ ભગવાન બાલ ઘનશ્યામ પ્રભુની ચાલતી હતી ને એમાં સંતોના પ્રસંગની કથા સ્વામીએ બહુ સરસ કરી। સંતોના જીવન કેવા હોય માણસના, કારણ કે અમે સંત એક માણસ જ છે, પણ એને સંત કઈ રીતે ઓળખાય? સંતનો એક જ માત્ર સ્વભાવ કે જેને આ જગતના તમામ જીવાત્મા પ્રત્યે પ્રેમ લાગણી, અને સૌથી મોટી વાત જો એનામાં ભરી હોય ને તો આ દરેક જીવાત્મા પ્રત્યે કરુણા ભરી છે, દયા ભરી છે ને, એ આ જગતનો સાચો સંત છે। કોઈનું દુઃખ જોઈ અને આપણી એક વખત પણ આપણા અંગનું રૂવાડું ઊભું થઈ જાય ને તો સમજો તમે આ જગતના સાચા સંત છો સાહેબ। કોઈનું દુઃખ જોઈ અને તમને જ્યારે દુઃખ થાય, સુખ જોઈને દુઃખ થાય એ સંત નથી હોય પાછા। હા, નકર ઘણા તો સંત એવા છે કે જેને બીજાનું સુખ જોઈને દુઃખ થાય, પણ આ દુનિયામાં જેને કોઈકનું દુઃખ જોઈ અને દુઃખ ઉપજે છે એ આ જગતના સાચા સાધુ છે। તમે તો બહુ બળભાગી જીવાત્મા બિના કે આજે તમને અહીંયા સદગુરુની આપણને વાણી સાંભળવા મળે છે, અને હું પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું પણ પહોંચી જાઉં છું। આ તમને બધાને બહુ કહું, કારણ મને સૌથી વધારે જો કોઈ વાત મારા જીવનનો અતિશય આનંદ હોય તો નિત્ય સ્વરૂપ સ્વામી મને હૃદયથી ચાહે છે ને સાહેબ, મને પ્રેમ મળે છે ને એટલા માટે આવી રહ્યો છું, ખૂબ હેત કરે છે મારા માટે, અને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું હું જીવું ત્યાં સુધી હેત રાખજો, બીજું કંઈ કરો કે ન કરો હું જીવું ત્યાં સુધી મારા ઉપર હેત રાખજો બાપજી। બહુ દિવ્ય કથાઓ સંતોની, અને સંત આપણા જીવનના અનેક માર્ગોને ખુલ્લા કરતા હોય છે। એને કેન પ્રકારે માણસ ભલે એ સંતોની ભાષાને કદાચ સમજે ન સમજે, પણ સંતો એક વખત આપણા જીવનમાં આવે ને પછી સંતો આપણું આખું જીવન પરિવર્તિત કરી દે। આ બધાએ ભાગવતની કથા સાંભળી હશે, એ ભાગવતની કથામાં છઠ્ઠા સ્કંદની એક કથા છે, અજામિલની કથા। ભગવાનનો પૂરો ભક્ત હતો, સાત્વિક બ્રાહ્મણ હતો,
સત્ય પ્રેમી હતો પણ એક કુસંગને લઈ અને માણસ આખો પલટાયો અને સંતોના નામથી આગો ભાગે, સંતોના ભગવા કપડાથી દૂર ભાગે, ભગવાનના નામથી દૂર ભાગે, કોઈથી ભગવાન પાસે ન જાય. એમાં બર ભગવાનને કરવું હોય ને તો એક વખતના સમયે ચાર સંતો પદયાત્રાએ નીકળ્યા અને અજામિલના ઘરે ગયા છે. કારણ કે ગામના લોકોને આવીને પૂછ્યું કે ભાઈ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું કે આ મધ્યાંતર થયા છે અને બપોરા થયા છે, જો બપોરા મળી જાય તો ભોજન કરી અને પછી પદયાત્રાએ જઈએ. એટલે ગામમાં ચોરે બેઠા હોય, ગામના પાદર બેઠા હોય, એણે સંતોની મજાક કરી. પણ યાદ રાખજો, ભૂલતા નહીં, ભગતો ક્યારેક ભગવાન કોઈકની મજાક પણ કરાવે ને તો એ મજાકમાં પણ કોઈક ઇતર કોઈક જીવાત્માનું પણ એમાં હિત થતું હોય, એના માટે ભગવાન એ મજાકને પણ માધ્યમ બનાવતા હોય. એટલે ભગવાનને કરવું ને એ ગામના માણસોને પૂછ્યું સંતોએ, એટલે સંતોને જવાબ આપ્યો કે અરે અમારા ગામમાં એક ભગત છે અજામિલ ભગત, તમે એની ઘરે જાઓ. અજામિલ નામના એક ભગત છે, તમે એની ઘરે જાઓ. હવે અજામિલના ઘરે ગયા, દરવાજો જઈ અને ખટખટાયો અને અવાજ કર્યો, અજામિલ ભગત છે ઘરમાં? હવે અજામિલના પત્નીના કાન ચમક્યા કે મારા ઘરવાળાને આ ભગત કીધો કોણે? આ કોઈ દી નથી મંદિરે ગયો, નથી કોઈ દી સત્સંગમાં ગયો, નથી કોઈ દી ક્યાંય દાન પુણ્ય કર્યું, આને આ કીધો કોણે ભગત? એટલે ઉતાવળા પગે ચાલીને અજામિલના પત્નીએ દરવાજો ખોલ્યો છે. જ્યાં જુએ તો ચાર સંતો છે, પ્રણામ કર્યા, કહો બાપજી. સંતો કહે છે માં અમે પદયાત્રાએ નીકળ્યા અને આ પદયાત્રામાં અમને આ મધ્યાંતરનો સમય બરાબર આ કનોજ ક્ષેત્રમાં થયો, એટલે ભોજન માટે આવ્યા છીએ, જો બપોરનું ભોજન મળી જાય તો ઠાકોર જમાડીને અમે ફરી પાછા યાત્રામાં જોડાઈ જઈએ. અજામિલના પત્નીએ વિચાર કર્યો કે ઓલો ઘરે નથી અને આ ઘર બેઠા ગંગાજી આવ્યા છે તો હવે હરિદ્વાર જવાની જરૂર નથી, આપણે ઘર બેઠા જ્યારે ગંગાજી આવે ને ત્યારે આપણે બારગામ વ્યા જઈ, ગંગાજી અહીં આવે ને આપણે બારગામ વ્યા જઈ, પછી આપણે એને હરિદ્વારની દોટું દીધા કરીએ. પણ આજે જ્યારે અહીંયા ગંગાજી સ્વયં અહીંયા, કારણ કે સંતોના મુખમાંથી વહેતી વાણી એ બીજું કંઈ નહીં સાહેબ, સ્વર્ગના અમૃત કરતાં પણ જો દુર્લભ હોય ને તો સંતોના મુખારવિંદમાંથી નીકળેલી વાણી હોય છે. સંતોના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળવા એ સ્વર્ગના અમૃત કરતાં પણ બહુ દુર્લભ હોય છે. એટલે એમણે સંતોનું સ્વાગત કર્યું, અંદર લઈ ગયા, પધરામણી કરાવી, આસન આપીને બિરાજમાન કર્યા, બાપજી થોડી વાર માટે આપ બેસો ને, પ્રભુ ભજન કરો ત્યાં હું હમણાં ભોજન બનાવી દઉં. અજામિલના પત્નીએ ખૂબ જલ્દીથી ભોજનના થાળ તૈયાર કર્યા, ચાર સંતો બેસી ગયા, સંતોએ ભોજન કર્યું. એ ભોજન કરતા સમયે હજી સંતો પૂર્ણ ભોજન ન કરે ત્યાર પહેલાં અજામિલના પત્ની કીધું, બાપજી જરાક ઉતાવળ રાખજો. હવે સંતો વિચાર કરે, જ્યાં જમવા જાય ત્યાં એમ કહે કે થોડીક નિરાત રાખજો, આ માં એમ કહે છે ઉતાવળ રાખજો, પણ સંતો જ્યાં જોવે ને તો એની નજરથી એને ઓળખાઈ જાય છે. એટલે સંતોએ પૂછ્યું, માં શું થયું, આજ ઉતાવળ કરવાનું? અરે કંઈ નહીં બાપજી, તમારે જાત્રાએ જવાનું છે એટલે મને એમ થયું કે તમારે મોડું ન થાય એટલે તમે થોડી ઉતાવળ રાખો. સંતોએ અજામિલના પત્નીની આંખોમાં આંખ નાખીને જ્યાં જોવે ને તો કંઈક પ્રસંગ અલગ છે. એટલે સંતોના હાથમાં રહેલો એ અનાજનો કવચ, એ કવન નીચે મૂકીને કહે છે, માં સત્ય ઘટના છે, કહો નહીં તો અમે તમારા ઘરનું ભોજન નહીં કરીએ. ત્યારે અજામિલની પત્નીની આંખમાંથી અશ્રુની ધારાઓ વહીને કહે છે, બાપજી તમને કોઈ કે છેતરા છે, મારો ઘરવાળો ભગવાનનો ભગત નહીં, એને અને આ ભગવા કપડાને 12મો ચંદરમો છે, એને ને ભગવા કપડાને કૂતરા બિલાડા જેવું છે, માટે હું આપને પ્રાર્થના કરું છું બાપજી, આપ એને આવવાનો સમય થયો છે એટલે આપ જલ્દીથી જતા રહો. અને ત્યારે સંતોએ એકબીજાની સામે જોયું અને કહે છે, સંતો આપણે અહીંયા આવ્યા છીએ પણ આપણે તો અહીંયા આ જોઈએ છે, તો અહીંયા પરિસ્થિતિ કંઈક બીજી છે, અહીંયા તો આ ઘરની અંદર દુઃખ છે. અને સંતો એટલું બોલ્યા છે, સંતો આપણે જે ઘરનું ભોજન કરીને જઈએ અને એ ઘરનું જો દુઃખ ટાળતા ન જઈએ ને તો આપણે તો સંતો નમક હરામ કહેવાઈએ. એટલે સંતોએ એ જ સમયે સંકલ્પ કર્યો કે હવે તો ભગતને મળીને જવું છે, કારણ સંતોની નજર પડે ને તો આપણું ભાગ્ય સુધરી જાય. આ દુનિયામાં ત્રણ પ્રકારના સંતો છે, ભુક્તતાની ભક્તો, કારણ કે આપણી એક મનની મહેચ્છાઓ એવી હોય છે કે સંતો નીકળે ને તો સંતોના આપણે પગને અડીએ નહીં અને જ્યાં સુધી આપણે આપણી આંખે ને માથા ઉપર ન અડાડીએ ત્યાં સુધી સંતોના દર્શન કર્યા નથી આવું થાય. પગે અડ્યા પછી પણ જો સંતો એનો વરદ હાથ આપણા મસ્તકમાં ન પધરાવે એટલે આપણને આશીર્વાદ નથી મળ્યા, આવું આપણને અંદરથી અનુભૂતિ થાય. પણ હું આપણે આજે વાત કરી દઉં, કોઈ પણ મહાપુરુષના ચરણારવિંદને કદાચ સ્પર્શ કરવાનો સમય ન મળે તો જરાય દુઃખી થવાની જરૂર નથી. કોઈ મહાપુરુષનો હાથ આપણા મસ્તક ઉપર ન પડે તો જરાય દુઃખી થવાની જરૂર નથી, કારણ આ દુનિયામાં ત્રણ પ્રકારના સંતો જીવન જીવે છે. આ દુનિયામાં ત્રણ પ્રકારના સંતો હોય છે, એક મરઘી જેવા, એક માછલી જેવા અને એક કાચબી જેવા.
ત્રણ પ્રકારના સંતો હોય છે. મરઘી જેવા સંતો એટલા માટે કે કોઈ મહાપુરુષનો હાથ આપણને સ્પર્શ થાય, જેમ મરઘી ઈંડું મૂકે અને પછી ઈંડાને પોતાના શરીરનો સ્પર્શ કરાવે અને સ્પર્શ કરાવતા કરાવતા એ ઈંડામાંથી બચ્ચાને જન્મ આપે છે, એનો સ્પર્શ થયો અને એનું ભાગ્ય બદલ્યું, ઈંડામાંથી બચ્ચું પ્રગટ્યું. આ મરઘી જેવા સંતો, કોઈ સંતોનો હાથ સ્પર્શ થઈ જાય, કોઈ સંતોના ચરણારવિંદને આપણે સ્પર્શ કરી લઈએ તો આપણું ભાગ્ય સુધરી જાય. પણ કદાચ કોઈનો સ્પર્શ ન થાય તો શું કરવાનું? તો માછલી જેવા સંતોને યાદ કરવાના, કે માછલી જળમાં ઈંડા મૂકે પછી માછલી કોઈ દિવસ ઈંડાને સ્પર્શ કરતી નથી, માત્ર એના ઉપર નજર નાખ્યા કરે, નજર નાખ્યા કરે, નજર નાખ્યા કરે, અને એ નજરને કર્યા કરે એમાંથી એના ઈંડાઓમાંથી બચ્ચા પ્રગટ થાય છે. એમ સંતો કદાચ હાથ ન અડાડે ને તો દુઃખી ન થવું, પણ સંતો માત્ર નજર ફેરવે ને તો પણ તમારું ભાગ્ય બદલી જાય, તમારું ભાગ્ય સુધરી જાય. અને છેલ્લે કદાચ તમારી સામે આ ગામમાં આવ્યા ન હોય સંતો, ઘણા સમયથી આપણને સંતોના દર્શન થયા હોય તો ચિંતા ન કરવી, કારણ કદાચ ન આપણને સ્પર્શ થાય, ન એની આપણા ઉપર નજર પડે, છતાં પણ આપણું ભાગ્ય સેવાય કાચબી જેવા સંતો. શું કામે? તો કાચબી ઈંડા મૂકે ક્યાં? જમીનમાં ખાડો કરે, એમાં ઈંડા મૂકે, એની માથે ધૂળ વાળી દે અને પછી એ કાચબી જે જગ્યાએ ઈંડા મૂક્યા હોય એ ભૂલી જાય છે. મેં કઈ જગ્યાએ મૂક્યા છે ભૂલે છો? ખાલી મેં ક્યાં ઈંડા મૂક્યા છે ભૂલે છે, ઈંડા મૂક્યા છે ને એ નથી ભૂલતા. એમ આ સંતો ભલે આ ગામમાં કદાચ આવે ન આવે, પણ સરદારધામમાં બેસીને પણ ભગવાનના નામની માળા ફેરવતા ફેરવતા પણ એક વખત ઘનશ્યામનગરના ભક્તોને યાદ કરે ને તો પણ તમારું ભાગ્ય સુધરી જાય, તો પણ તમારું આ જીવન સુધરી જતું હોય સાહેબ. આ સંતો છે, આ મહાપુરુષો છે. એટલે સંતો રોકાયા છે અને સંતો બરાબર અજામિલને મળે છે. અજામિલ આવે છે, ધુઆપુઆ થયો, અજામિલ આવીને કહે છે ને આને કાઢી મૂકો. સંતો કહે છે, ભગત અમારા સંતોનો નિયમ હોય કે અમે જ્યાં ભોજન કરીએ ને ત્યાં અમારે દક્ષિણા લેવાનો અમારો સંકલ્પ, અમારો નિયમ હોય, માટે અમે તમારા ઘરનું ભોજન કર્યા, હવે થોડીક દક્ષિણા આપી દો એટલે વયા જાય. હવે અજામિલને તો સંતોની હારે લેવા દેવાના હતા એટલે ન બોલવાના શબ્દો બોલે છે, પણ સંતો કહે છે, ભાઈ ભગત અમારે તમારી પાસેથી પૈસા નથી જોઈતા, અમારે તો તમારી પાસે એટલી ઈચ્છા છે કે તમારા પત્ની ગર્ભવતી છે, સગર્ભા છે, અને જો તમારા ઘરે ભગવાનની કૃપાથી દીકરો જન્મે ને તો એ દીકરાનું નામ તમે નારાયણ પાડજો. હવે સંતોને આ વચન આપ્યું કારણ કે મફતનું હતું અને મફતમાં સૌને ગમે. આપણે તો મફતનું જ લેવાવાળા, જ્યાં સુધી મફતમાં મળે ત્યાં સુધી આપણે પૈસો ન ખર્ચીએ કોઈ પણ જગ્યાએ. તો એમ અહીંયા સંતોને કહ્યું કે જા બાપજી, ભલે મેં મારા છોકરાનું નામ હું નારાયણ રાખી દઈશ. નારાયણ નાખવાનું નામ વાત રાખીને તૈયાર થયા, સંતો વિદાય લીધી. સમય પસાર થયો, અજામિલને ત્યાં બાળક આવ્યો, બાળકનું નામ નારાયણ પાડ્યું. પછી તો દીકરાની અંદર બાપ મોહ પામે, આસક્ત થાય એટલે નારાયણ 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 મીંડું થવા દીકરો મોટો થયો. એમાં એક વખતના સમયે બરાબર અજામિલ રાત્રિના સમયે જ્યારે સૂતા છે ત્યારે એના મધ્ય રાત્રિએ યમના દૂતોએ આવી અને પગ પકડ્યા, અને કાળ હંમેશા પહેલાં પગ પકડે, કાળ હંમેશા પહેલાં પગ પકડે એટલે યમના દૂતોએ પગ પકડ્યા, અને એ પગ પકડ્યા એટલે નાભીમાંથી અવાજ થયો. અને એક વાત યાદ રાખજો, જ્યાં સુધી નાભીમાંથી અવાજ નહીં કરો ને ત્યાં સુધી કોઈ દી નારાયણ નહીં સાંભળે. નાભીમાંથી નીકળેલું નારાયણ સાંભળે છે. એટલે નાભીમાંથી અવાજ થયો, આર્તનાદ જાગ્યો, નારાયણ નારાયણ નારાયણ. કારણ કે ભય લાગે ને ત્યારે જ આર્તનાદ થાય, તે પેલા ભય ત્યાર પહેલાં આર્તનાદ ન થાય. બીક લાગે ને એટલે જે ભગવાન યાદ આવે ને એની જો ભગવાન કોઈ દી યાદ ન આવે. એટલે બરાબર અજામિલે ત્રણ વખત નારાયણને બોલાવ્યા, બોલાવ્યો તો એના દીકરાને, પણ બાજુના ઓરડામાં સૂતેલો દીકરો ન આવ્યો, પણ વૈકુંઠવાળા નારાયણે એના પાર્ષદોને મોકલા કે જાઓ મારા અજામિલને તમે યમના દૂતોના કાળપાશમાંથી છોડાવો. આ સંતો આવી કૃપા કરતા હોય છે. અહીંયાથી બોલી બોલી, અહીંયાથી 7 કલાક 8 કલાક બોલી બોલીને શું કહે તમને? એક વાત યાદ રાખજો, સંતો ક્યારે આ જગતના કોઈ પણ કથાકારો, કોઈ પણ વક્તાઓ તમને વૈરાગ્ય લગાડવા માટે કંઈ કથા નથી કરતા. અને અમારે તમને કોઈને વૈરાગ્ય લગાડી નથી દેવો, પછી તમને વૈરાગ્ય લાગશે તો અમારે જગ્યા કેટલી ટૂંકી પડશે, અમે કથા કરવા ક્યાં જાઉં? તમને બધાને વૈરાગ્ય લાગી જાય તો અમારે તમને વૈરાગ્ય નથી લગાડવો, પણ આ કથાના માધ્યમથી એટલું તો ચોક્કસ તમારા જીવનમાં નાખવું છે કે તમે જે આ વર્તમાન સમયમાં જીવન જીવો છો ને એમાં તમારાથી એવી કોઈ ભૂલ ન થાય કે આવનારો સમય તમારો બગડી જાય, આવનારો જન્મ તમારો બગડે, આવેલો જન્મ મળેલો જન્મ સુધરે ને. એટલા માટે આવી કથાઓ કરવા માટે અમે ગામડે ગામડે નીકળી પડ્યા હોઈએ છીએ. અમારા પરિવારને છોડી, ઘરને છોડી, આ તમામ વસ્તુઓને છોડીને તમારા માટે શું કામ નીકળ્યા? તો કહે છે, સંતો કહે છે કે સંતોના મુખમાંથી 2-5 સારી વાતો તમને મળી જાય અને એ વાતો દ્વારા તમારું જીવન સુધરે ને એટલા માટે. કારણ સ્વામી બહુ સુંદર વાત કરે છે કે મરણને સુધારવાની જરૂર નથી તમારે,
तमारे मरण ने सुधारवानी जरूर नहीं, जे माणस पोताना जीवन ने सुधारे ने एनु मरण तो आपोआप सुधरी जतु होय छे, कारण के जीवन सुधरे एनु मरण सुधरे छे। माटे जीवन ने सुधारवाना प्रयत्नों करजो, अने जीवन ने सुधारवा माटेना आवाज कर्मो छे, कारण के आ रोज तो कथा कराई नहीं अहींया, अने रोज कथा करो तमे काय आवीने बेहो नहीं, एटले तो गाममां मंदिर निर्माण करवा पड़े छे। घणाय तो एम के हवे आवा पत्थरमां हुं रूपिया नाखवा, पण पत्थरोमां रूपिया नाख्या छे ने पत्थरोमां तमारी आस्था केन्द्रित थाय छे। भक्ति माटेनो कोई केन्द्र होय तो ए मंदिर छे, भक्ति माटेनो कोई केन्द्र होय तो आवा कथाना मंडपो छे, एटले तो आवडा मोटा मोटा दाखला करवा पड़े छे, नकर तो तमने एकांतमां बेही न समजाई दई। पण तमे एकांतमां तो समजो एम छो नहीं, कंई एकांतमां समजो तो केटली घड़ी, घड़ी बे घड़ी, पाछा बहार निकळो तो हवे आवने हवे आ तमे आटला बधा अहींया कथा सांभळवा आवो छो, ई तमे एम लागो छो तमे बधाय आम सुधरी जाओ, हाँ थोड़ीक वार कथा मंडपमां बेहो छो त्यां सुधी। कारण भगवान कहे छे जे माणस मारी नजीक आवशे एने आ समाजनी आ लोकनी माया एने स्पर्श नहीं करी शके। तमे कथा मंडपमां प्रवेश करो ने एटले माया छूटी जाए, पण जेवा बहार जाओ त्यां बगाहु पाछी छूटी जाय छे, पाछी बधी वळगी जाय छे। ई वळगी ने वळगी न रही ने दिवसमां अनेक वखत छूटी जाय ने, एटले तो गामडाओमां स्वामी आवावडा मोटा मोटा मंदिरोनुं निर्माण करावे छे, नकर एने काई भेगू नथी लई जाऊं तमारी पाहेथी भेगू करावीने। ई तो एम कहे छे तमने भगवाने आप्युं होय तो आ मंदिरमां आपो, अने तमे मंदिरमां आपशो तो वळी पाछा ठाकोरजी प्रार्थना करशे कે આણે મંદિરમાં આપ્યું તો એને આપજો, બીજે ક્યાંક હજી આપશે, એટલે તમારા માટે વળી પાછા સંતો પ્રાર્થના કરશે કે તમને ધન આપે। એટલે જ્યારે જ્યારે આવા ધર્મના મંડપ બંધાય, જ્યારે જ્યારે આવા મંદિરો બંધાતા હોય, ત્યારે તમારા ભાગ્યમાં મળેલું જે ધન સંપદા છે એ સંપદામાંથી થોડીક સંપદા તમે પણ ધર્મના કાર્યમાં વાપરો એવી ખૂબ પ્રાર્થના। સ્વામીએ ભાવનગરની કથામાં અમે ભક્તિ ચિંતામણીમાં ગયા ત્યારે એક બહુ સુંદર પ્રસંગ કહ્યો હતો, એટલે કદાચ સ્વામીએ કહ્યો હશે, નહીં કહ્યું મને ખબર નથી, પણ હું એક નાનો એક પ્રસંગ તમને કહું કે માણસ નાની એવી સેવા કરે, ભગવાન કોઈ દી નાત જાત સાથે જોતા નથી, આ વાત સત્ય છે। સ્વામીએ બહુ સુંદર વાત કરી હતી, કદાચ અહીં કરી હશે નહીં કરી ખબર નહીં મને, પણ ફરી વાર તમને યાદ કરાવી દઉં કે ભગવાન કેટલો દયાળુ છે। ભગવાન નાત જાત કોઈ દી જોતા નથી, માણસનો ભાવ જોવે છે। મંદિર બંધાતું હોય ને મંદિરમાં તમે કેટલું દાન આપ્યું છે ને ભગવાન એ જોતા હોય છે કે આણે મારા માટે કેટલું કર્યું તો મારે એના માટે કેટલું કરવું, અને ભગવાન વ્યવહાર જ બાંધે છે, યાદ રાખજો। અને આ દુનિયામાં આપણે વ્યવહાર બાંધીએ છીએ, ભગવાન વ્યવહાર બાંધે છે। પણ એમ કહેવાય છે, સ્વામીએ વાત કરી હતી કે મંદિર બંધાતું હતું અને એ મંદિરમાં એક મુસ્લિમ જ્ઞાતિના એક માજીએ એક નાનો એવો પથ્થર નાખ્યો, અને એ પથ્થર નાખવાને લઈને જ્યારે માજીનો અંતિમ અવસ્થા આવીને ત્યારે સ્વયં ભગવાન સ્વામિનારાયણ એને લેવા આવ્યા હતા। આ સત્ય ઘટના છે, ભગવાન સ્વામિનારાયણ લેવા આવ્યા, અને ત્યારે મુસ્લિમ જ્ઞાતિના એ માજીએ કીધું કે મેં તો મારું કોઈ દિવસ ભજન નથી કર્યું, છતાં મને તમે લેવા આવ્યા, તો કહે છે તમે ભજન કર્યું કે ન કર્યું પણ મારા મંદિરમાં તમે એક શેરનો ખાલી પથ્થર નાખ્યો હતો ને, એટલે મારો સંકલ્પ હતો કે મારા મંદિરમાં જે શેરનો પથ્થર નાખે ને મારે એને મુક્તિ આપી દેવી, મારે એને મુક્તિ આપી દેવી। હવે એકમાત્ર પથ્થર નાખો ને જો તમને મુક્તિ આપી દે તો તમે તો અહીંયા ત્રણ ત્રણ કલાક બેઠા છો, અને ભગવાનની ગાથા ભાગવતનું મહાત્મય કહે છે કે યસ્યા શ્રવણ માત્રેણ કર તલે હે મુક્તિ સ્થિતા, તમારા હાથની અંદર મુક્તિ આવીને ઊભી રહી જાય છે માત્ર શ્રવણ કરવાથી। કારણ આ દુનિયામાં જો સેવા જેવો કોઈ ધર્મ હોય, સેવા જેવો કોઈ પદાર્થ હોય, તો માત્ર ને માત્ર આવા ગ્રંથોનોમાંથી નીકળેલો એક રસ પ્રવાહ છે। એટલે ભાગવતનું મહાત્મય કહે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત, ભગવાનની કથા સાંભળશો ને તો તમારે ભગવાનમાં પ્રેમ થશે, તો તમને ભગવાનમાં જીવ લાગશે। કારણ કે ઓળખા વગર કોઈ દિવસ પ્રીતિ ન થાય, જાણ્યા વગર કોઈ દિવસ આપણને એમાં પ્રેમ ન જાગે। તો આવી સુંદર મજાની આરે જ્યારે ગાથા ચાલે છે તો આ ગાથાની અંદર આવીને તમે બધા ખૂબ પુણ્યશાળી બનજો, ખૂબ ભાગ્યશાળી બનજો, કારણ કે તમે તો બહુ બળભાગી છો। અને જે માણસના ભાગ્યનો ઉદય થાય ને, અનેક જન્મના ભાગ્યનો ઉદય થાય, એને કથામાં જવાનો સંકલ્પ થાય, એને કથામાં જવાનો અવસર મળે, બાકી તો હજી ઘણાય ગામના ઓટે બેઠા હશે, એ અહીંયા નહીં આવે, કારણ એને અહીંયા આવવું હોય પણ એના ભાગ્યનો ઉદય નથી થયો। સાહેબ આપણે તો આમંત્રણ આપ્યું છે આખા ગામને, જેના ભાગ્યનો ઉદય થાય એને સત્સંગ મળે। એટલા માટે તમારા ભાગ્યનો ઉદય થાય ત્યારે તમને આ સત્સંગ મળ્યો છે, તો આ સત્સંગનો લાભ લઈ અને મળેલો જીવન આ મનુષ્ય અવતાર તમે સાર્થક બનાવજો। કારણ એટલો વિચાર કરજો કે આ જન્મે માણસ બન્યા છે, અને બીજા જન્મે જો પશુઓનીમાં પક્ષીઓનીમાં કીડા પતંગાઓમાં જવાનો વારો આવશે તો આપણી શું દશા હશે। આપણને એકમાત્ર વિચાર આવે આપણે સ્વર્ગમાં જવું છે, સ્વર્ગમાં જવું છે, પણ સ્વર્ગમાં જવા માટે એની ટિકિટ લેવી પડે ને ટિકિટ માટેના પૈસા તૈયાર કરવા પડે, હો ટિકિટ મફતમાં ન મળે, અને આ સ્વર્ગમાં જવાની જે ટિકિટ છે ને એના પૈસા બીજા કાંઈ નથી, ભગવાનના
नामनु रटन एज भगवान तमने भगवाननु नाम तमने लई जाशे। एटले लखवामां कविए बहु सुंदर शब्द लिख्यो छे, भगवानना नामनो आ जगतमां बहु महिमा छे। एटले लखायुं नारायण नाम हे भारी लियो सब प्रेम से धारी, नारायण नाम हे भारी लियो सब प्रेम से धारी, महिमा नाम को भारी अधम को पीलिए तारी, महिमा नाम को भारी अधम को तीलिए तारी। नारायण नो नाम नो महिमा छे, अन महिमा बहु एटलो भारी छे के अधम कोटी उधारी दे छे साहेब। माटे आप सौ आ नामनो महिमा गाय अने आपनुं जीवन धन्य बने एवा प्रयत्नो करो, अने आवा संतोनी कृपाथी तमारुं जीवन धन्य बने। आप बधा खूब सुखिया थाव, ज्यारे ज्यारे आवा धर्मना कार्य आवे त्यारे त्यारे आप बधाए खूब आ कर्मनी अंदर तन मन ने धनथी जोड़ाव, एवी आप सौने मारी प्रार्थना साथे भगवान राम श्याम अने घनश्यामना चरणोमां प्रार्थना। कारण के खूब समय थयो छे અને કથા એ કથા હોય છે સાહેબ, સ્વામી બહુ સુંદર વાત કરે, પ્રવચન 5 મિનિટનું હોય, લેક્ચર 1.5 કલાકનું હોય, ને કથા તો અવિરત હોય। હું અહીંયાથી કદાચ ગમે તેટલી સારી વાત કરું, પણ કથાના માધ્યમ જ્યારે વ્યાસપીઠથી જે શબ્દો નીકળે એનો જે પ્રભાવ પડે, અને હું અહીંયા બેહીને કદાચ આખી રાત બોલ્યા કરું એનો પ્રભાવ પડે, આમાં બેમાં બહુ તફાવત છે। છાશમાં અને દૂધમાં જેટલો તફાવત છે ને એટલો અહીંયા સોફે બેહીને બોલવાનો, અને એટલો જ આ વ્યાસગાદીએ બોલી બેઠી અને બોલવાનો તફાવત હોય છે સાહેબ। કારણ આ જગતમાં હું વારંવાર કહું છું કે આ દુનિયામાં જો કોઈ શ્રેષ્ઠમાં કોઈ શ્રેષ્ઠ સ્થાન હોય, કોઈ ઊંચામાં ઊંચું કોઈ પદ હોય, તો માત્ર ને માત્ર એ વ્યાસપીઠ છે। માટે વ્યાસપીઠની આડેથી વધારે બોલવું ને એ પણ એક પાપ છે। એટલે મારી વાણીને વિશેષ વાતો ન કરતા પણ આ ઘનશ્યામ નગરના તમામ સંપ્રદાય તમામ હરિભક્તોની એક ઈચ્છા હતી, એટલા માટે બે નામ માત્ર ભગવાનના નામ લઈને મારે મારી વાણીને વિરામ આપવું છે। બોલો સ્વામિનારાયણ ભગવાન કી, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી મારા વાલા, 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 એણે મને માયા લગાડી ગાડી રે, મને
જેણે મને માયા લગાડી રે, મને માયા લગાડી રે, મને માયા લગાડી રે. રાધાનો શામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મિત્ર મારો દ્વારિકા નો નાથ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. તમે મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી. શબરી નો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શબરી નો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. જીવનમાં ત્રણ અવસ્થામાં સંતો કહે છે, મહાપુરુષો કહે છે, ત્રણ અવસ્થામાં તમે ભગવાનનું નામ ન ભૂલશો, ભગવાન તમારું શ્રેય કરશે. બિલ્વ મંગલે એકમાત્ર શ્લોકમાં લખ્યું, ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહે છે, ત્રણ અવસ્થા કઈ? સુખમાં પણ ભગવાનને યાદ કરજો, દુઃખમાં પણ ભગવાનને યાદ કરજો, અને તમારો અંત સમય આવે ને ત્યારે પણ ભગવાનને યાદ કરજો. કારણ આના એકમાત્ર ફાયદાઓ છે. સુખમાં યાદ કરવાથી તમને સદબુદ્ધિ મળશે. નહીં તો સ્વામી બહુ સરસ વાત કરે છે, મેં એક વખત સાંભળ્યું હતું સંત સ્વામીનું પ્રવચન, કે માણસને જ્યારે સુખનો સમય આવે ને તઈ જ માણસ ટ્રેક ભૂલી જાય છે, તઈ જ રસ્તો ભૂલી જાય છે. જ્યારે ભગવાન સંપદા આપે ને ત્યારે જ અબળા રસ્તે વ્યો જાય, ત્યારે જ બરાબર એને બધું સાંભળે. એટલે ભગવાન સંતો કહે છે, સુખ આવે ને ત્યારે ભગવાનને યાદ કરજો, જેથી કરી ભગવાન તમને સદબુદ્ધિ આપશે, જેથી કરી તમારો માર્ગ બદલાશે નહીં. દુઃખ આવે ત્યારે પણ તમે ભગવાનને યાદ કરજો, કારણ દુઃખમાં યાદ કરવાથી ધૈર્ય મળે છે, ધીરજ મળે છે, માણસ ભાંગી ન જાય. દુઃખ આવે તો હરેરી ન જવું ભગવાનને યાદ કરવા, નકર દુઃખ આવે એટલે ઘણો માણસ તો એમ વિચાર કરે કે હવે મારે આમ કરવું છે તેમ કરવું છે. ના, જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરવા, જેથી કરી તમને ધૈર્ય મળશે, ધીરજ મળશે, અને અંત સમય આવે ત્યારે પણ ભગવાનને યાદ કરવા. અંત સમયે જે માણસ ભગવાનને યાદ કરે ને એને ભગવાન નિજ ધામ આપી દે, ભગવાન મોક્ષ ધામ આપે છે. માટે સુખમાં પણ યાદ કરો, દુઃખમાં પણ યાદ કરો, અને અંત સમયે યાદ કરો. એટલે બિલ્વ મંગલ ગાય છે, સુખાવસાને ઈદમે વસારમ, દુખા વસાને ઈદમે વગ્નેયમ, દેહા વસાને ઈદમે વજ્જાપ્યમ. ગોવિંદ દામોદર માધવેતી. સુખ દુઃખ અને અંત સમયમાં ભગવાનને યાદ કરતા રહો, અને ભગવાન આપ બધાયને સદબુદ્ધિ આપે, ધીરજ આપે, અને અંત સમયમાં ધ્યાન ધરવાથી તમને ભગવાન મોક્ષ આપે, એવી ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામના ચરણોમાં, પૂજ્ય સદગુરુદેવ નિત્યસ્વરૂપ દાસજી સ્વામીના ચરણોમાં, અન્ય સંતો કેપી સ્વામીના સંતોમાં, આ તમામ જગતના જીવાત્માઓના
હૃદયમાં બિરાજમાન પરમ તત્વને વંદન કરી આપ સૌને મારા જય સ્વામિનારાયણ, રાધે રાધે, હરિ ઓમ તત્સત. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.